બાપુ દરિદ્ર નારાયણના પૂજારી હતા બાપુ પોતાના એકે એક કામમાં દરિદ્રમાં દરિદ્ર નીચામાં નીચા માણસોનો વિચાર પહેલાં કરતા બાપુનો ધ્યાન માત્ર હતો પછાતમાં પછાતની સેવા બાપુને દેશની પરાધીનતા ગુલામી અને જનતાની લાચારીનો દુઃખભર્યો અનુભવ દક્ષિણ આફ્રિકામાં થયો વળી આ દિવસોમાં રમેશચંદ્ર દત્તના હિન્દના આર્થિક ઇતિહાસના અધ્યયનથી બાપુનું હૃદય દ્રવી ઉઠ્યું હિન્દની ગરીબી બેકાર અને પરાધીન પ્રજાનું કરુણ ચિત્ર બાપુની નજર સામે તરવરવા લાગ્યું આવી કારમી દશામાંથી આપણા દેશને મુક્ત કરવા બાપુએ મનોમન દૃઢ નિર્ધાર કરી લીધો અને પોતાનું જીવન એ કાર્ય માટે અર્પણ કરી દીધું એ જ અરસામાં મહાત્મા ટોલસ્ટોય અને રસ્કીનના લખાણો તેમના વાંચવામાં આવ્યા એની બાપુના જીવન ઉપર ક્રાંતિકારી અસર પડી ખાસ કરીને રસ્કીનના અન ટુ ધીસ લાસ્ટ પુસ્તકે તેમના વિચારોમાં બહુ મોટું પરિવર્તન કર્યું સમાજના પછાતમાં પછાત માણસ સુધી પહોંચી તેને ઉપર લાવવા પ્રયાસ કરવો જોઈએ સમાજના ઉપરના લોકોનો ઉદ્ધાર થયો એટલે પતી ગયું એમ નહીં પણ છેક છેવટના માણસ સુધીના સૌનો ઉદય થવો જોઈએ અને તે માટે પ્રયત્ન કરવો જોઈએ બાપુએ આ ભાવના અને તે માટેની વિચારસરણી અને કાર્યપદ્ધતિ પોતાના ભવિષ્યના કામને માટે અપનાવી લીધી અને તેને સર્વોદય નામ આપ્યું આ સર્વોદયની છેક છેવટના માણસ સુધીના સૌના ઉદયની ભાવનાને મૂર્તિમંત કરવા બાપુએ જીવનભર પ્રયત્નો કર્યા આ જ બાબતને લક્ષ્યમાં રાખીને પોતાના સ્વપ્નના સ્વરાજ વિશે બાપુએ કહ્યું મારા સ્વપ્નનું સ્વરાજ એ ગરીબનું સ્વરાજ છે રાજા અને ધનિક વર્ગ જીવનની જે જરૂરિયાતોનો ઉપયોગ કરે છે તે ગરીબોને પણ સુલભ હોવી જોઈએ પણ એનો અર્થ એવો નથી કે તેઓની માફક ગરીબોને પણ મેલો હોવા જોઈએ સુખને માટે તેની જરૂર નથી તમે કે હું એમાં ભૂલા પડીએ પણ સૌને ધનિક ભોગવતો હોય એવી જીવનની બધી સામાન્ય સગવડો મળવી જોઈએ એ બાબતમાં મને સહેજ પણ શંકા નથી કે જ્યાં સુધી સ્વરાજમાં આ સગવડોની ખાતરી આપવામાં નથી આવતી ત્યાં સુધી એ પૂર્ણ સ્વરાજ નથી વળી બાપુએ કહ્યું કે માનવ જીવનનો અંતિમ હેતુ તો ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો છે અને એ માટેનો સાચો માર્ગ ઈશ્વરે સર્જેલા સર્વે પ્રાણીઓની સેવા કરવાનો તથા એમની સાથે એકતા સાધવાનો છે એટલે બાપુ કહેતા કે આપણે પણ સ્વેચ્છાએ ગરીબાઈ સ્વીકારી લઈ આપણા કરોડો દરિદ્ર નારાયણોની ઉપાસના અને સેવા કરવાને લાયક બનવું જોઈએ આપણા એ ભૂખે મરતા દરિદ્રતામાં પીડાતા ભાઈ બહેનોને એમના હાર્ડ પિંજરોને આપણે આપણી નજર સામે સદા રાખતા રહીશું તો સહજ રીતે આપણને સમજાશે કે માનવ જીવનનું ધ્યેય જીવ માત્રનું કલ્યાણ જ હોઈ શકે અને માનવ માત્ર વચ્ચે પ્રેમ સ્થપાય તથા એકબીજાના સુખ દુઃખમાં સમજપૂર્વક સક્રિય ભાગ લેતા આપણે થઈએ તો એનો થોડો ઘણો પણ અનુભવ આપણને થયા વિના રહેશે નહીં એ જ કારણે બાપુએ સ્વેચ્છાએ ગરીબાઈ સ્વીકારી પોતાના આચાર વિચારમાં એને સાકાર કરી બતાવી તેથી બાપુ કહી શકતા હું તો દરિદ્ર નારાયણનો પોતે જ નિમાયેલો વાણોતર છું હું ગરીબોનો આડતિયો છું મારી પાસે પ્રમાણપત્ર મારી સેવા છે